आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, હાલ ચૂંટણીની પરિભાષામાં સૌથી મોટી સત્તા આખરે કોને મળશે અથવા તો પછી અમેરિકી સુકાન આખરે કોણ સાચવશે તેની અત્યારે ચર્ચાએ સમગ્ર દેશભરમાં જ નહીં દેશ વિદેશમાં ચર્ચાઓ જગાવી છે. દુનિયાના સૌથી જૂના લોકતંત્રના સૌથી પાવરફુલ સત્તાધારી આખરે કોણ બનશે? શું ટ્રમ્પ સત્તા ઉપર રિપીટ થશે કે પછી જો બાઇડન બાજી મારી જશે? આ તમામ અટકળો અત્યારે લગભગ સ્પષ્ટ થતી નજરે પડી રહી છે. હાલમાં જ બંને દ્વારા કરવામાં આવેલી પત્રકાર પરિષદ બાદ મહત્વના નિર્ણયો સામે આવી શકે છે. શું આ મામલો, યુએસ ઇલેક્શનનો મામલો સુપ્રીમ કોર્ટ તરફ આગળ વધશે કે કેમ? કારણ કે જે મુજબ ઇલેક્ટોરલ વોટિંગની અત્યારે આપણે પરિભાષા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ આખરે કોણ બનશે તે બાબતની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 4 નવેમ્બર ઉપર દેશ વિદેશની નજર આખરે અટકેલી હતી અને ચૂંટણી પર વિશ્વભરની નજર છે, ત્યારે અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં શું છેલ્લી 3 ટર્મથી જે થતું આવ્યું છે કે એક ઇલેક્ટોરલ પ્રેસિડેન્ટ આખરે 2 ટર્મ પૂરી કરીને સત્તા ઉપરથી ઉતરે છે કે કેમ, અને શું તેવું આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે કે પછી જો બાઇડન બાજી મારી જશે? આ તમામ બાબતોને નજીકથી સમજવા માટે આજે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. અમેરિકાનો સુપ્રીમો કોણ, આ વિષય અંતર્ગતની ચર્ચામાં આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે રાજકીય વિશ્લેષક એવા દિલીપ ગોહિલ અને વિદેશી બાબતોના જાણકાર દિગંત સોમપુરા. આ બંનેનું સ્વાગત. સૌથી પહેલો મારો સવાલ દિગંજી આપને કે અમેરિકામાં રાષ્ટ્રપતિ કોણ બનશે, જેની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી હતી, પણ જે મુજબ જેટલા પણ ઇન્ટ્યુઝન્સ કરવામાં આવ્યા હતા આ વખતે કે કદાચ જે સ્વિફ્ટ આ વખતે જોવા મળવાનું હતું તે અત્યારે જોવા મળશે કે કેમ, તેના ઉપર હવે એક્સક્લેમેશન સધાયું છે. કારણ કે અત્યારની પરિસ્થિતિ મુજબ જે મતગણતરી સામે આવી રહી છે, અત્રે જણાવવાનું કે 270 ઇલેક્ટોરલ મત જરૂરી હોય છે. બાઇડનને 223 જેટલા મત મળી ચૂક્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીમાં 212 ઇલેક્ટોરલ મત મળ્યા છે. હજી પણ આમાં ઇમ્પ્રુવાઇઝેશન સતત ચાલુ છે, પણ પરિસ્થિતિને જોતા આપને શું લાગે છે આ વખતે યુએસએમાં સ્વિફ્ટ છે કે પછી ડોનાલ્ડ ટ્રમ્પનું રિપીટેશન? નતાશા, થેન્ક યુ વેરી મચ. અમેરિકામાં જે અત્યારે ચૂંટણીના પરિણામોનો માહોલ જે ઉભો થયો છે, ચૂંટણી થઈ ત્યાં સુધીનું વાતાવરણ જો બાઇડન સુધી હતું એમાં કોઈ બેમત નથી. લગભગ 70% વોટર્સ જો બાઇડન તરફ ઝૂકેલા હતા એ પ્રમાણનો એક સર્વે પણ થયેલો હતો. અને આ દરમિયાન ધીરે ધીરે જે આજે જે રિઝલ્ટ જે બહાર આવવાની શરૂઆત થઈ અને એમાં જે પરિણામોનો જે બદલાવ દેખાયો છે એ ખરેખર ચોંકાવનારો છે. અમેરિકાના ઇલેક્શન ઉપર આખા દુનિયાભરની નજર એ બહુ સ્વાભાવિક બાબત છે, કારણ કે અમેરિકા ઘણી બધી રીતે વિશ્વ ઉપર કોઈક ને કોઈક રીતે ક્યાંક ને ક્યાંક કંટ્રોલ પોતાનું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વેપાર વાણિજ્ય, હથિયારોની ખરીદી હોય કે ઓઇલના બિઝનેસ હોય. અમેરિકાની ચૂંટણી નતાશા જેમ વાત કરીને કે ઘણા બધા આંકડાઓ આપણને ઇન્ટરનેટ અથવા તો મીડિયાના માધ્યમથી આપણને મળી રહે, પણ ઘણી બધી રસપ્રદ બાબતો ચૂંટણી અંગેની અમેરિકાની એવી છે કે અમેરિકાના 50 રાજ્યોના પોતાના ચૂંટણી અંગેના નિયમો છે, ચૂંટણી અંગેની પદ્ધતિ છે, એમના મતદારો માટેની એમની કાર્યપદ્ધતિ અલગ અલગ છે. એટલે આવા સંજોગોમાં અત્યારે જે આપણને રિઝલ્ટના રુઝાન જે મળી રહ્યા છે એ મીડિયા તરફથી એ ખોટા પણ નથી, પણ એ હજી 2-3 અઠવાડિયા કે કદાચ 4 અઠવાડિયા પણ થાય ફાઇનલ રિઝલ્ટ ક્લિયર થતા. અને તમે જેમ હમણાં કહું એ પ્રમાણે જો કોર્ટમાં ચેલેન્જ થાય તો વધારે ગૂંચવાડો પણ આવી શકે. પિચાઈ CEO ના માઇક્રોસોફ્ટના, એને પણ એવી હમણાં એક સંભાવના વ્યક્ત કરી છે કે જો ઇલેક્શન અમેરિકાના ઝડપથી ડિક્લેર નહીં થાય તો અમેરિકામાં બહુ ભયાનક સ્થિતિ આવવાના સંજોગો છે. આ વખતની ચૂંટણીમાં અનેક રીતે જેમ લોકો વિશ્વભરના લોકો ધ્યાન દોર્યું છે એમાં સૌથી વધારે મહત્વનું એ કહેવાય કે ડોનાલ્ડ ટ્રમ્પને એક તરીકે અથવા તો એક વિવાદ અહેવાલ પ્રમાણે જો વાત કરીએ, ઓફિશિયલ આંકડો છે કે અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ 20,000 વખત જૂઠું બોલ્યા છે. કોઈ અમેરિકા જેવા દેશના વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ જો આવી રીતે જૂઠું બોલે અને એ પોતાની કાર્યપદ્ધતિથી અળગારે અથવા તો એને ખોટી રીતે રજૂઆત કરે, આ બહુ જ ગંભીર બાબત છે. આમ છતાં પણ જો અમેરિકાના મૂળ જે અમેરિકાનો કહેવાય કે તેને આપણે ગોરા અમેરિકાનો અને અશ્વેત અમેરિકાનો, જે શ્વેત અમેરિકાનો છે એ 100% એમનો જોક આપના તરફ હોય રિપબ્લિક તરફ, પણ અત્યારે રિઝલ્ટ એકદમ અલગ જ પ્રકારના આવી રહ્યા છે. એટલે હવે ફાઇનલ રિઝલ્ટ તરફ પણ આપણે એક નજર રાખવી રહી.
રાઈટ દિલીપજી, આપને મારો સવાલ કે અત્યારે બંનેના જે રિએક્શન્સ અને આપણે પ્રેસ કોન્ફરન્સ સાંભળી અને તેનામાં પણ સામે આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે એવો નિર્ધારિત દાવો કર્યો છે કે મારા માટે જીતવું સરળ છે પણ હારવું મુશ્કેલ છે. ઓન ધી અધર હેન્ડ જો બાઇડને કહ્યું છે કે હું જીતનો આશાવાદ વ્યક્ત કરું છું. હવે આ બંનેનો વિશ્વાસ છે કે કોનો આત્મવિશ્વાસ વધારે છે અને કોનો ઓછો છે તે અત્યારે આપણે સરેરાશ આંકી શકીએ કે કેમ? કારણ કે આપણે જો સ્ટેટ વાઇઝ કેલ્ક્યુલેશનમાં જઈશું તો આ વખતે સ્ટેટ વાઇઝ પણ ઘણા મોટા ડિફરન્સીસ સામે આવ્યા છે. જે એરિઝોનાની આપણે વાત કરતા હતા કે વર્ષોથી જેણે રિપબ્લિકનને જ મત આપ્યો છે અને રિપબ્લિકન કહેવાતું આવ્યું છે એરિઝોના, પણ તેમાં પણ આ વખતે કદાચ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ નવા સામે આવી શકે છે. તો આવી પરિસ્થિતિમાં તમને શું લાગે છે કે ટ્રમ્પનું ફરી એક વખત સત્તા ઉપર આવવું કેટલું સરળ અથવા તો કેટલું મુશ્કેલ સાબિત થઈ શકે? ટ્રમ્પે જે રીતે આ ઇલેક્શન ફ્રોડ છે, મારી ઇલેક્શનને ચોરી લેવાની કોશિશ થઈ રહી છે, ઇલેક્શન ઇઝ બિંગ સ્ટોલન, આ પ્રકારના શબ્દો વાપરે છે, હું હારી જઈશ તો લોકો અમેરિકાના લોકો સાથે ફ્રોડ થશે, આ પ્રકારની ભાષા બોલવાનું શરૂ કર્યું છે જે એમના માટે નવાઈ નથી, એ બેફામ બોલવા માટે જાણીતા છે, પણ એ જાણે બચાવ કરી રહ્યો એવું લાગે છે. અને આ જુઓ, હું જીતી રહ્યો હતો અને આ લોકોએ મતગણતરી બંધ કરી દીધી, નહીં તો હું જીતી જવાનો હતો, શા માટે બંધ કરી? આ લોકો કોર્ટમાં જવાના છે, હું તો કોર્ટમાં જવાનો નથી, હું તો જીતી ગયો છું, આ પ્રકારની ભાષા એમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વ્યક્ત કરી હતી. એનો મતલબ એ થયો કે આ મામલો લાંબો ચાલશે, અદાલતમાં પણ જશે, બંને પક્ષોએ પોતપોતાની લીગલ ટીમ તૈયાર કરી લીધી છે એવા ત્યાંના અહેવાલો છે, અને મામલો કોર્ટ સુધી પહોંચશે. અત્યારે મદ્રાસ થઈ ગઈ છે ત્યાં, એટલે હવે અત્યારે અટક્યું છે કાઉન્ટિંગ, જે થોડા રાજ્યો બાકી છે એ હવે આવતીકાલ ઉપર જશે. આપણા કરતા 12 કલાક અલગ હોય છે અમેરિકા, એટલે આપણે એ દિવસ છે એટલા અત્યારે રાતના વાગ્યા છે, એટલે હવે રાત પડી ગઈ છે અને સ્વાભાવિક છે આખો દિવસ મતદાન ચાલ્યું હોય પછી મતગણતરી શરૂ થઈ હોય એટલે આખી રાત તો મતગણતરી ન થઈ શકે, એટલે એ રીતે રાહ જોવી પડશે. નજીક છે, 12-13 વોટનો ફરક છે, એટલે એક તો રાહ જોવે, બીજું કાલે પણ નહીં એનો ઉકેલ આવે. આ વખતે બે વસ્તુ થઈ છે, પોસ્ટલ બેલેટ વધારે આવ્યા છે કારણ કે કોરોનાના ભયને કારણે ઘણા બધા લોકોએ ઘરેથી પોસ્ટ દ્વારા પોતાના મત મોકલ્યા છે. હવે એ કાઉન્ટ કરવાના છે કેવી રીતે કાઉન્ટ? દિલીપભાઈ, એટલે એ 10-11 કરોડ જેટલા વોટ છે. હા, 10 કરોડ જેટલા વોટ થયા છે, બહુ મોટી સંખ્યામાં છે. અત્યારે કયા વોટ પેલા કાઉન્ટ થયા? તો આજે જેને રૂબરૂ મતદાન કર્યું એ વોટ કાઉન્ટ થયા છે પેલા. અને બીજા અર્લી વોટિંગ જેને કહેવાય છે, આપણી જે એવું નથી કે 3 તારીખે જ મતદાન થયું, અર્લી વોટિંગ એટલે ઘણા બધા રાજ્યોમાં અગાઉ પણ મત થયું હતું, એટલે પોસ્ટલ તો થયું જ હતું અગાઉ મતદાન, પણ અર્લી વોટિંગ રૂબરૂ પણ થયું હતું. એ બધા વોટમાંથી કયા પેલા કાઉન્ટ થયા, કેટલા પછી કાઉન્ટ થયા, એટલે અર્લી વોટિંગ હતું એનું કાઉન્ટિંગ બાકી છે, એટલે ડેમોક્રેટને એવી આશા છે કે એ બધા મતો અમારા છે અને જ્યારે કાઉન્ટ કરવામાં આવશે ત્યારે થશે. બીજું જે આક્ષેપો કરવાનું શરૂ થયું છે કે પોસ્ટ દ્વારા જે મતો આવશે એને રદ કરવા માટેની મોટી ગડબડ ચાલશે, સિક્કો બરાબર ન હોય પોસ્ટનો, સાઇન બરાબર ન હોય, એ પ્રકારના ટેકનિકલ મુદ્દે ઘણા બધા વોટ નહીં ગણવામાં આવે તો શું થશે, એ બંને પક્ષો તરફથી એની ખેંચતાણ પહેલા ચાલતી હતી ચૂંટણી પ્રચાર દરમિયાન, હવે એ ખેંચતાણ વધશે. એટલે આખી વાતનો સાર એ છે, ત્યાં મદ્રાસ થઈ ગઈ છે, રાત પડી ગઈ છે, બધા અડધા સુવાની તૈયારીમાં છે, અડધા સુઈ ગયા છે, કાલે ઉઠશે ત્યારે પરિણામ નહીં હોય એમની પાસે સ્પષ્ટ, એને રાહ જોવી પડશે, અને સ્પષ્ટ કાલે પણ નહીં થાય લાંબો, જે રીતે દિગંતભાઈએ કહ્યું એ પ્રમાણે આ પરિણામ આવતા લાંબો સમય લાગશે. હજી સમય લાગશે, પણ ત્યારબાદ શું? કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે વૈશ્વિક સ્તરે હિંસાઓનું પ્રમાણ પણ વધ્યું છે. પહેલા દિગંજી ફ્રાન્સ, ત્યારબાદ ઓસ્ટ્રિયા, અને હવે કદાચ આ પરિણામો બાદ અમેરિકામાં પણ આવી હિંસા ફાટી ન નીકળે તેવી અમેરિકન્સ અત્યારે આશા સેવી રહ્યા છે. પણ અત્યારે અંદેશો જે વૈશ્વિક સ્તરે જે વાટાઘાટો ચાલી રહી છે અને તેનામાં માત્ર કોમી દ્રષ્ટિએ નહીં પણ કદાચ હવે આમાં કોણ જીતશે અને કોણ હારશે ત્યારબાદ પણ કદાચ હિંસા ફાટી નીકળી શકે છે અમેરિકામાં, આપને શું લાગે છે? હવે કોઈ પણ પ્રકારની સંદેહના કે કોઈ એવો ભય અત્યારે વ્યક્ત કરવો એની કોઈ ચર્ચા કરવી કદાચ વ્યાજબી નથી. યુરોપમાં જે હુમલાઓ થયા ફ્રાન્સ અને ઓસ્ટ્રિયામાં, એના કારણો અલગ હતા, એના સમીકરણો અલગ હતા. અમેરિકાની જો વાત કરીએ તો અમેરિકાના લોકો હિંસાત્મક વલણની જે તમે વાત કરો છો, હમણાં જે તમે એનો એક આંકડો તમે જે છાપામાં મીડિયામાં વાંચ્યો હતો, લગભગ 50-1 લાખ જેટલી બંદૂકો ખરીદાય છે. આ બહુ ગંભીર બાબત કહેવાય. અમેરિકામાં બંદૂકો ખરીદવી કે વેચવી
એને ઘણા બધી જગ્યાએ કાયદેસર પણ ગણવામાં આવે છે. એટલે હથિયાર રાખવું અને હથિયારથી એનો હથિયારનો ઉપયોગ કરવો એ બહુ સાહજિક બાબત છે, એ આપણે ઘણી વખતે સમાચારોમાં જોઈ ગયા છે. અમેરિકાના ચૂંટણીના આ પરિણામોને લીધે કોઈ હિંસક ઘટના થાય એવું અત્યારે આપણે હાલ ચર્ચા જરા પણ ન કરીએ, પરંતુ જો બીજી વિચાર જો એનો બીજા મુદ્દે જો વિચારીએ તો અમેરિકાના પરિણામોને લીધે વિશ્વના વેપાર ઉપર વાણિજ્ય ઉપર પણ કોઈ અસર પડી શકે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ કયા દેશ સાથેનું રહ્યું છે, જો બાઇડન કયા દેશના માટે વિરોધી રહ્યા છે એના આધારે ભવિષ્યની અમેરિકાની નીતિ નક્કી થશે. અમેરિકાના ચૂંટણીમાં મુખ્યત્વે જે એનો મહત્વનો ફાળો હોય ત્યાંના ઇકોનોમિક બેકઅપનો, એમાં ત્યાંની ઓઇલ કંપની પછી ત્યાંના જે બે ત્રણ જણા જે મેઇન જેમ કે હથિયારો વેચવા વાળા અને આ બધા લોકોના લીધે અમેરિકાની ચૂંટણીઓ લડાતી હોય છે. અને અમેરિકામાં આવા લોકોના એજન્ટોના લીધે સંસદમાં સવાલો પણ પૂછાતા હોય છે, આટલી કહેવાતી મહાન લોકશાહીમાં. પરંતુ હવે જે જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પની જે ચૂંટણી અત્યારે જે છે એના પરિણામો છે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્યોરલી બિઝનેસમેન તરીકે એને પોતાની છાપ બનાવેલી છે અને એ સંજોગોમાં જો પોતાના જ બિઝનેસની સાથે સાથે દેશની પણ આર્થિક નીતિ સુધારવાના પણ પ્રયત્નો જો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હવે કરવામાં નહીં આવે, કારણ કે અત્યાર સુધીના જે પગલાઓ એને લીધામાં ઘણી જગ્યાએ ફેલ પણ ગયો છે, કોઈ કન્ટ્રીને કોઈ ખરાબ રીતે વગોડવા માટે પણ એને ઘણી બધી બદનામી સહન કરી છે, અશ્વેત લોકો પણ એનાથી ઘણા નારાજ છે, એવા સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો જીતે તો પણ એના માટે કપરા ચઢાણ રહેશે એ પણ અમને કોઈ બેમત નથી. બિલકુલ, તો અત્યારે આપણે આશા તો એ જ સેવીએ કે વૈશ્વિક સ્તરે કોઈ પણ પ્રકારની હિંસા અથવા તો બનાવ ન બને, કારણ કે કોઈ પણ રીતે હિંસા અને બનાવ અત્યારે ચલાવી લેવાશે નહીં. આ ઉપરાંત લોકોને પણ ઘણું મોટું નુકસાન જતું હોય છે. ગ્લોબલી આપણે વાત કરીએ તો વૈશ્વિક સ્તરે દિલીપભાઈ, કોવિડ પછી અને પોસ્ટ કોવિડ અત્યારે અમેરિકામાં પણ ઘણા લોકો કોવિડના સંક્રમણ સાથે ઝૂંઝ્યા છે અને આ ઉપરાંત ઘણું મોટું મૃત્યુદર પણ યુએસએમાંથી સામે આવ્યો છે. બટ પોસ્ટ કોવિડ ગ્લોબલ પોલિટિક્સ પર આ ચૂંટણીની કઈ રીતની અસરો આપ જોઈ રહ્યા છો? જેમ દિગનભાઈએ જણાવ્યું કે 2-3 ફિલ્ડ્સ એવી છે કે જેના ઉપર ટ્રમ્પ કયા દેશો સાથે કઈ રીતનો તેમનો બર્તાવ છે, આ ઉપરાંત જો બાઇડનનો કઈ રીતે કયા દેશ તરફનો ઝુકાવ છે. પણ હવે આ જે ઇલેક્ટોરલ પ્રોસેસીસ પૂર્ણ થયા બાદ આખરે જે નિર્ણયો આપણી સમક્ષ આવશે તે ઉપરથી અત્યારે આપણે કદાચ એક અંદાજો લગાવી શકીએ કે ગ્લોબલ પોલિટિક્સ ઉપર તેની શું અને કઈ રીતની અસરો વર્તાઈ શકે? અમેરિકાની નીતિ ઊંધે માથે થઈ જાય એવું ન બને, કારણ કે એક મહાસત્તા છે અને સમગ્ર રીતે અમેરિકા પોતાને મહાસત્તા તરીકે ટકાવી રાખવા માંગે છે. એટલે જે બેઝિકલી કેટલાક એના સ્થાપિત હિતો છે એ તો એનાય હોય છે, સરકારો બદલાઈ જાય પણ સ્થાપિત હિતો તો એનાય રહે છે અને એના કયા પ્રમાણે સરકારે કામ કરવાનું હોય છે આખું પદ્ધતિ બહુ ગોઠવાયેલી છે વ્યવસ્થિત રીતે. એટલે રાતોરાત બહુ બધું ફરી જાય એવું બને નહીં. દાખલા તરીકે ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન બી કહેલું કે હું ઇમિગ્રેશન બંધ કરી દઈશ અને એને બંધ કરવાની કોશિશ પણ કરેલી. કેટલાક મુસ્લિમ દેશો સામે એને પ્રતિબંધ પણ મૂકેલા કે ત્યાંથી પ્રવાસીઓ ન આવી શકે. છેલ્લે કોવિડના બાને એમણે H1B થી માંડીને ઘણા બધા નોન ઇમિગ્રન્ટ વિઝા બંધ કરી દીધા આ ડિસેમ્બરના એન્ડ સુધી. એ બધા પગલા એને લીધા હતા. એની સામે ડેમોક્રેટિક પાર્ટી બહુ સ્પષ્ટપણે માને છે કે ઇમિગ્રેશનને આધારે દુનિયા ચાલે છે. એટલે પણ એ બહુ નજીકના છે અને જો માની લઈએ આપણે કે ટ્રમ્પ ફરીથી જીતે તો એ ઇમિગ્રેશન રોકવા માટે વધારે પગલાં લેશે. એ સંજોગોમાં ભારતના આઈટી સેક્ટરના લોકોને થોડી ચિંતા થઈ શકે છે, કદાચ એ વિઝા ઓછા પણ થાય એવી કોશિશ કરશે. પણ એવું પણ બને કે એક આ ચૂંટણીનો મુદ્દો હોય, એકવાર જીતી ગયા પછી ત્યાંની જે ટેક ઇન્ડસ્ટ્રી છે એ લોકો કહે છે કે અમારે જરૂર છે કુશળ લોકોને, અમારે લાવવા છે. એટલે દબાણને કારણે કદાચ એમણે ના પાડ્યા પછી પણ વિઝા આપવા પડે. એટલે આખી નીતિ બદલાઈ જશે એવું નહીં બને, થોડો ઘણો ફેરફાર થશે. એક મહત્વની જાહેરાત જે કરી છે બાઇડને કે હું લગભગ 1 કરોડ કરતા વધારે ઇલીગલ લોકો છે ત્યાં, એને હું સ્ટેટસ આપી દઈશ નાગરિકત્વનું. એ ઘણાને, એમાં ભારતીયો બી મોટી સંખ્યામાં હશે, દિગનભાઈ એ વિશે વધારે જાણતા હશે, એ લોકોને રાહત થઈ શકે છે કારણ કે એ બી લાંબો સમયથી મામલો અટક્યો છે. ચીન સામે બહુ વધારે પડતી ખુલ્લી લડાઈ ચાલે છે, એમાં કદાચ થોડો ફરક પડે. પણ એ સિવાય બહુ મોટા પાયે ફેરફાર થઈ જાય એવું તો નહીં બને.
સામે ચાલતી ખુલ્લી લડાઈ અને અત્યારે ભારત ચીનનો પણ આ એક મુદ્દો મહત્વનો બની રહેશે કે કેમ, દિગંજી તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ ઉપરાંત જે બીજો મારો સવાલ છે, જેમ આપણે શરૂઆતમાં વોટિંગ પેટર્નની વાત કરી હતી અથવા તો પછી અર્લી વોટર્સ અને પોસ્ટલ વોટ્સ અત્યારે જો આપણે માનીએ કે ડેમોક્રેટિક પાર્ટીને નહીં મળે તો શું? કારણ કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જો બાઇડન અત્યારે ટ્રમ્પ કરતા આગળ છે, બટ દેન ઓન ધી અધર હેન્ડ આગામી સમયમાં આ પરિણામો કેટલી હદે બદલાઈ શકે છે? અમેરિકામાં વર્ષોથી જે વસાહતીઓ જે આવી રહ્યા છે એમને રોકવા અથવા તેમના પર પ્રતિબંધ રાખવો એ કોઈને પણ ન ગમે એ બહુ સાહજિક બાબત છે. અમેરિકામાં અત્યારે જે ઇલીગલ રહેતા લોકો જે વસાહતીઓ કહેવાય એમાં સૌથી વધારે સ્પેનિશ એટલે કે મેક્સિકન લોકોનો નંબર આવે, એ પછી ફિલિપિનોનો નંબર આવે, એ પછી ચાઇનીઝ આવે ને પછી અમેરિકનો આવે, સોરી ઇન્ડિયન્સ આવે છે. એટલે આપણા ઇન્ડિયન જે બે નંબરમાં કે આપણે જે ભાષામાં વાત કરી એ બહુ છેલ્લે હજી ત્રીજા કે ચોથા ક્રમે છે. પરંતુ આ લોકોને કાયદેસર કરવા માટેની જે હમણાં જો બાઇડેને દિલીપભાઈ કોઈ પ્રમાણે જાહેરાત કરી એવી જાહેરાત જ્યોર્જ બુશ હતા ત્યારથી ચાલી રહી છે અને દર વખતે ઇલેક્શન વખતે જેમ ભારતમાં પણ ચાલતું હોય તે સાદી ભાષામાં ગાજર બતાવવાની પ્રક્રિયા અમેરિકામાં પણ થાય છે આ લોકોના વોટને આકર્ષવા માટે. બીજી વાત એ છે કે અમેરિકામાં રહેતા કાયદેસર ભારતીયો જે મૂળ ભારતીયો ભારતીય અમેરિકનો જે કહી શકાય એમની વોટરની સંખ્યા ટકાવારીમાં જોઈએ તો 1% જેવું થાય છે. એ પણ એમના માટે બહુ મહત્વનું નથી પણ છતાં પણ અમેરિકા આને ભૂલવા માંગતું નથી. ત્રીજી વાત કે અમેરિકાની ચૂંટણીમાં કોઈ પણ પ્રમુખ હોય એટલે એ ચૂંટણીનું નિયમન જે નાણાકીય વ્યવહારો માટે સૌથી વધારે પીઠબળ એમના માટે હોય, તમે જેમ કહું એમ હથિયારો વેચવાવાળા, દવાઓ બનાવવાળા અને ઓઇલ કંપનીઓ, આ ત્રણ જણની લોબિંગ સૌથી વધારે મહત્વનું કામ કરે છે અને એ પ્રમાણે એ લોકો નક્કી કરે કે આ વખતે કોને કોણ પ્રેસિડેન્ટ બનશે ને એને એ લોકો ફંડિંગ કરતા હોય. રહી વાત પ્રેસિડેન્ટશીપની તો પ્રેસિડેન્ટશીપ તરીકે જે વ્યક્તિ પ્રેસિડેન્ટ હોય એ કયા દેશ સાથે એનો વ્યવહાર વધારે રાખે છે, ધારો કે જો જો બાઇડન ચાઇના તરફી હોય અને ડોનાલ્ડ ટ્રમ્પ ચાઇના વિરોધી હોય તો ચાઇના વિરોધી હોવાના એના પાસેના જે બાબતો છે એની રજૂઆતમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી જગ્યાએ ફેલ ગયા છે. અમે ચાઇનાની ઘણી બધી પ્રોડક્ટ દુનિયાભરે સ્વીકારી છે, હા એનો કોરોનાના લીધે કોવિડના લીધે જે વિરોધ થયો છે એ બાબત અતિ ગંભીર છે અને એ બાબતમાં બધા દુનિયાભરના લોકોએ સહકાર પણ આપ્યો છે. આમ છતાં પણ જે ફાર્માસ્યુટિકલ લોબી છે એ પણ ઇનડાયરેક્ટલી તો ચાઇનાને જ સપોર્ટ કરી રહી છે. એટલે અમેરિકાની ચૂંટણીના પરિણામોને કારણે કઈ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે એના કરતા વધારે કે કયા દેશને, એટલે એ અમેરિકાના લોકો અમેરિકાના પ્રેસિડેન્ટ જો આ રીતે આ પોલિસી પ્રમાણે જે લોકો કામ કરે છે પ્રેસિડેન્ટ એ પ્રમાણે હવે ડોનાલ્ડ ટ્રમ્પને જીતવા માટે આ લોકોનો વિરોધ અત્યાર સુધી જે કરતા હતા એને પણ હવે જોડે રાખીને કરતા હોય એ પ્રકારનું વાતાવરણ ઊભું થયું. રાઈટ, ત્રણ ઇમ્પોર્ટન્ટ લોબી આપે ગણાવી, આ ઉપરાંત જેટલી વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ હતી અને તેની સામે કઈ રીતે ઝઝૂમવું અને તે દેશના વડા તરીકે જ્યારે તમારો નિર્ણય છે, વૈશ્વિક સ્તરે આ નિર્ણયો દેખાતા હોય છે પણ હવે જ્યારે વાત યુએસ ઇલેક્શન્સની છે અને યુએસ ઇલેક્શન્સના પરિણામોની છે તો આ વખતે પરિણામોની ચર્ચા, જોકે મેં આ સવાલ દિગંજી આપને પૂછ્યો તો પણ દિલીપભાઈ, અર્લી વોટ્સ અને પોસ્ટલ વોટ્સ આની ઉપર જે આપણે ચર્ચા કરી તેનો અત્યારે નિર્ધારિત જે આપણે અંદેશો લગાવીએ છીએ કે ડેમોક્રેટિકને ફાળે જઈ શકે છે પણ કદાચ તેમાં પણ પરિણામો ડેમોક્રેટિકને ફાળે ન જતા રિપબ્લિકનને ફાળે જાય તો કઈ રીતનું જોઈ શકીએ આપણે આમાં પરિસ્થિતિ? કારણ કે દુનિયાની સૌથી પાવરફુલ પદની ચૂંટણી માટે જ્યારે અત્યારે પરિસ્થિતિ એવા કગાર ઉપર આવીને ઊભી છે કે જ્યાં જો બાઇડન લીડ કરે છે ઇન ટર્મ્સ ઓફ એટલે ડોનાલ્ડ ટ્રમ્પની સામે, તો કદાચ અત્યારે ટ્રમ્પને ચિંતામાં આવીને આવા નિવેદનો પ્રેસ સમક્ષ કરવા પડી રહ્યા છે કે કેમ? બની શકે, એમણે પોતાના ભાષણમાં કેટલાક નામ બી લીધા, ટેક્સાસમાં કેટલાક વોટ ગણવાના બાકી છે અને ડિફરન્સ કેટલો છે, તો હવે અમે તો જીતી ગયા છીએ, અમે નોર્થ કેરોલાઇના જીતી ગયા છીએ, ઓહાયો જીતી ગયા છીએ, જોર્જિયા જીતી ગયા છીએ, પેન્સિલ્વેનિયા આપણે જીતી ગયા છીએ. આપણે જે પેલું કહેતા હોય છે ને ભારતમાં મતદાન ચાલતું હોય ત્યારે રાઉન્ડ પ્રમાણે ભારતમાં ગણતરી થાય, એમાં દાખલા તરીકે માની લઈએ 3-1 રાઉન્ડ બાકી છે ગણવાના, પણ જે વિજેતા જે ઉમેદવાર આગળ હોય
હવે 1.5 લાખ કે 1.5-2 લાખ ની લીડ લઈ લીધી હોય અને હવે 1.5 લાખ જ મત ગણવાના બાકી હોય તો પછી હવે કોઈ મતલબ નથી રહેતો, એ કન્સિડર કરી દેતા હોય છે અને હાર સ્વીકારીને અભિનંદન આપી દેતો, કારણ કે હવે બધા જ મતો કઈ 100-100% મતો જે બાકી હોય ગણવાના એ પાછળ રહેલા ઉમેદવારને ન મળવાના હોય. એટલે એ રીતે મદ્રાસ થવા આવી એને વોટિંગ અટકી પડ્યું, એને કારણે કેટલાક રાજ્યોમાં ડિસિશન અટક્યું છે. અને જે ડિફરન્સ છે, રિપબ્લિકન આગળ હોય અને હવે મતો ગણવાના જેટલા બાકી છે ડિફરન્સ ગણીને એમણે આંકડા આપ્યા કે અને એના આધારે અંદાજ મૂક્યો કે આપણે જીતી જ જઈશું, બધા જ મતો કદાચ ડેમોક્રેટને જાય તો. એટલે એને કારણે એમણે પોતે હાર્યા છે એવું નથી માન્યું, ઉલટાનો દાવો જ કરી દીધો કે અમે જીતી ગયા. ભલે અત્યારે 12 મતો વધારે હોય, 12 ઇલેક્ટોરલ વોટ બાઇડનને વધારે હોય, પણ આપણે જ જીત્યા છીએ એવું એને બહુ ભારપૂર્વક કહ્યું છે. અને જે ચર્ચા સાંભળી મેં અલગ અલગ ચેનલો ઉપર અને ત્યાંની ચેનલો ઉપર, એ પણ લોકો લગભગ આ જ વાત કરી રહ્યા છે કે વેઇટ કરવું પડશે અને મામલો લીગલ થશે. એટલે ટૂંકમાં ગણતરી પછી કેટલા વોટ રદ થાય છે એને રદ થવા દેવા કે ન થવા દેવા, એ બધો મામલો ભૂતકાળમાં પણ બહુ ચર્ચામાં રહ્યો છે આ સતત આ દરમિયાન. એટલે લીગલ બેટલ થશે અને અત્યારે ટૂંકમાં કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ભલે આગળ હોય બાઇડન, પણ ટ્રમ્પ હારી ગયા છે એવું કહેવું મુશ્કેલ નથી, કારણ કે બહુ ક્લિયર લીડ હતી બાઇડનની અને સ્પષ્ટપણે એ જીતી જશે એવું હતું એવું નથી. અત્યારે ટક્કર દેખાઈ રહી છે, વોચની પરિસ્થિતિ છે જો કે અત્યારે બંને માટે. પણ લેટ્સ સી અને લેટ્સ હોપ કે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત સત્તા ઉપર આવે છે કે પછી જો બાઇડન આ વખતે બાજી મારી જાય છે. તાજપોશી કોની થાય છે તે તો જાણવા મળશે જ. બહુ જ ટૂંકમાં દિગંજી, વૈશ્વિક બજાર ઉપર આની કઈ રીતની અસર વર્તાઈ શકે અને તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઇલેક્શનના આધારે, અમેરિકાની ચૂંટણીના આધારે વિશ્વના બજારો પર અસર થાય એના કરતા અત્યારે કોવિડની અસરમાંથી હજી દુનિયા બહાર નથી આવી. એટલે કોવિડની અસરમાંથી બહાર આવવા માટે અમેરિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ કેવા પગલાં લે છે એના પર આધાર છે. અમેરિકાની ચૂંટણી દર 4 વર્ષે થતી રહે છે, એટલે એના લીધે દુનિયાની આર્થિક પરિસ્થિતિ બદલાતી હોય અથવા તો સુધરતી હોય એવું પણ નથી હોતું. પરંતુ આ વખતના સંજોગો પ્રમાણે કોવિડના લીધે જે દુનિયાભરમાં જે તકલીફો શરૂ થઈ છે એ સંજોગોમાં અમેરિકા કોવિડ માટેના કેવા પગલાં લેશે અને એના માટે પોતાના દેશના નાગરિકો સાથે દુનિયાને પણ કેવી મદદરૂપ થશે એનો આધાર છે. એટલે અર્થતંત્ર બદલવા માટે કે આર્થિક સુધારો લાવવા માટે અમેરિકાની ચૂંટણી અત્યારે જ અગત્યની છે એવું માનવું અત્યારે કોઈ મહત્વનું નથી. દિલીપભાઈ, આપ સહમત છો આ વાતથી? હા, ઓલમોસ્ટ, કારણ કે 4-4 વર્ષેની ચૂંટણી આવે છે, બહુ ફરક નથી પડતો. મેં કહ્યું પ્રમાણે અમેરિકાની એક ચોક્કસ નીતિ છે, એ નીતિ પ્રમાણે ચાલતું હોય છે, એમાં પ્રમુખ બદલાઈ જાય પણ બહુ મોટા પાયે ફરક નથી. એ પોતે મહાસત્તા બનવા માંગે. આ વખતે ફરક એટલો જ છે કે અમેરિકા ચોંકી ગયું છે કે ચીને અંધારામાં રાખ્યું 2 દાયકા સુધી અને ચીન બહુ પાવરફુલ બની ગયું છે આર્થિક રીતે અને એને બરાબરનો પડકાર ફેંક્યો છે. એ સંજોગોમાં જે પણ આવશે એને માટે ચીનનો સામનો કરવો અને ચીનને અટકાવીને અમેરિકા જ પોતે મહાસત્તા બની રહે એ માટે થોડા અલગ પ્રકારના પ્રયાસો કરવા પડશે. એ બધા પ્રયાસોની વિશ્વના અર્થતંત્ર ઉપર થોડી ઘણી અસર પડી શકે છે. અને કોવિડને કારણે આપણે જેમ આત્મનિર્ભરતાની વાત કરીએ, બધા દેશો વાત કરે છે, વાતો કરવી એક તરફ છે, આત્મનિર્ભર થઈ જવું બહુ મુશ્કેલ હોય છે, પણ કેટલીક બાબતો એવી દેશોના ધ્યાનમાં આવી છે કે થોડુંક તો પોતાની રીતે કરવું પડશે એ બધાની. એટલે અમેરિકાની ચૂંટણી થોડી કોવિડ પછી દરેક દેશો પોતાના પગ ઉપર ઉભા રહેવાની કોશિશ કરી રહ્યા છે, એને આધારે વિશ્વનું અર્થતંત્ર આગળ વધશે. બિલકુલ, એટલે કે મહાસત્તા છે, હવે તેનો સુકાની કોણ બને છે તેના ઉપર સૌ કોઈની નજર છે. જોકે મહાસત્તામાં ઇલેક્ટોરલ એટલે કે ઇલેક્શન પ્રોસેસીસ ચાલતી હોય અને વિશ્વભરની તેના ઉપર નજર હોય બિલકુલ સ્વાભાવિક બાબત છે. પણ અત્યારે ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડનની નવી નીતિઓ લોકોને લોભાવશે કે પછી ડોનાલ્ડ ટ્રમ્પનું તે જ તોછડું વલણ અત્યારે લોકોને ભાવી જાય છે અને ફરી એક વખત તેઓને સત્તા બક્ષે છે કે કેમ, આ તમામ ઉપર રહેશે સૌ કોઈની નજર. આજના વિષય અંતર્ગત દિગંજી અને દિલીપજી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપના મંતવ્યો જણાવ્યા તે બદલ આપનો ખૂબ આભાર. આખરે અમેરિકાનું સુપ્રીમો કોણ બનશે તેના ઉપર છે સૌ કોઈની નજર. નિર્માણ ન્યૂઝ ઉપર પણ સમાચારો સતત. હાલ બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.